चार वर्षनो दियांश कोरोना महामारीमां सुरતીઓને વૃક્ષો અને ઓક્સિજનનું મહત્વ સમજાવતો અનોખો અંદાજમાં સંદેશો આપી રહ્યો છે। સુરત આખું વિશ્વ જ્યારે કોરોનાની મહામારીના ભરડામાં સંપડાયું છે ત્યારે આ મહામારીનો ભોગ વૃદ્ધો યુવાનો અને બાળકો સૌ કોઈ બની રહ્યા છે। તેવા સમયે લોકોને બચવા માટેનો છેલ્લો આધાર જ્યારે ઓક્સિજન રહેલ છે તેવા સમયે સુરતના ફક્ત ચાર વર્ષના દિયાંશ દૂધવાલા નામના બાળકે જીત ફાઉન્ડેશન ઇન્ડિયા નામની સેવાભાવી સંસ્થાના સહયોગથી પારદર્શિત કન્ટેનરમાં એક છોડ રોપી તે છોડમાંથી જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને તે ઓક્સિજનને ઓક્સિજન માસ્ક દ્વારા સીધે સીધો શ્વાસ દ્વારા શરીરમાં લઈ શકાય તેવો મેસેજ આપતું એક ઉપકરણ બનાવ્યું છે। આ ઉપકરણને પહેરીને આ બાળક છેલ્લા થોડાક દિવસથી સુરતના અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ અને અલગ અલગ સ્થળોએ રોજ એકાદ બે કલાક જેટલો સમય ઊભો રહીને લોકોને વૃક્ષોનું જતન કરીશું તો જ આપણે શુદ્ધ ઓક્સિજન મળશે તેવો સંદેશો આપી રહ્યું છે। આ ઉપરાંત હાથમાં પ્લે કાર્ડ રાખીને લોકોને કોરોનાથી બચવા માટેના અલગ અલગ મેસેજ પણ આપી રહ્યો છે। દિયાંશ કહે છે કે વૃક્ષોની આ ધરતી પર કેટલી તાતી જરૂરિયાત છે અને વૃક્ષો છે તો જ ઓક્સિજન છે। જો લોકો હવેથી વૃક્ષોની સાવચેતી નહીં રાખે અને વૃક્ષોનું જતન નહીં કરે તો એ દિવસો પણ દૂર નથી કે બાળકોના ખંભા પર સ્કૂલ हम बस सबको यही कहना चाहते हैं, हमारा मैसेज यही है कि अभी सूरत के अंदर और पूरे गुजरात में और इंडिया में जो कोरोना संक्रमण ज़्यादा बढ़ चुका है तो कोरोना संक्रमण ज़्यादा बढ़ने के कारण अभी भी लोग जागरूक नहीं हो रहे, बल्कि बिना वजह खाली कोटा सब लोग घर से बाहर निकल रहे हैं। तो हमारा यही कहने का है बच्चे के माध्यम से, और सबकी ऑक्सीजन की वजह से मोटे ज़्यादा हो रही है, तो हमारा बस बच्चे के माध्यम से यही कहना है कि भाई जितना हो सके उतना घर से बाहर कम निकलिए, भाई काम पूर्ता ही निकलिए, बिना वजह मत निकलो। दूसरा कि भाई वृक्ष को काटने की जगह पे वृक्ष सब अपने जाहिर प्लेसों पे या सब जगह पे उगाना जरूरी है, सब लोग एक एक प्लांटेशन करो, लेकिन वृक्ष काटना बंद करो, नहीं तो फ्यूचर में क्या होगा कि भाई ये बच्चे अभी जो मैसेज दे रहा है कि भाई ऑक्सीजन की वजह से ये पीछे सब लोग को बॉटल लेके घूमना पड़ेगा और ऐसे ही चलना पड़ेगा, जो भविष्य में ना हो वही मैसेज हम देना चाहते हैं सबको। कोरोना ने महत आपवा वैक्सीनेशन आज अक्सर उपाय छे। वैक्सीनेशन अभियान में आपणे गुजरातीओ अग्रेसर छीए, परंतु कोरोना सामेनो जंग जीतवा आपणे आ झुंबेश ने वधु वेगवान बनावानी छे। 45 वर्षथी वधु वयनी दरेक व्यक्ति वहेलामां वहेली तके वैक्सीन ले ए अनिवार्य छे। कोरोना सामे आ अमोक शस्त्र ए वैक्सीन छे। समग्र राज्यमां आपणी आसपास ज सरकारी संस्थाओ अने खानगी संस्थाओमां वैक्सीन आसानीथी उपलब्ध छे। અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ન કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અક્સીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।